નમસ્તે, મારું નામ કન્નડ વનિતાબેન જયંતિલાલ છે. ગામ મેરાઉ, તાલુકો માંડવી, કચ્છ. હું આ અરજી કેટલા દિવસ 1.5 વર્ષ થી કરું છું, છતાંય મારું કઈ ઈ નથી આવતું. અહીંયા ચેરમેન છું, છતાંય મારું કઈ થતું નથી. તો આજે હું 1.5 વર્ષ થી આજે ઈચ્છું છું કે મારું આ કામ 2 દિવસમાં પૂરું થવું જોઈએ. અને તલાટી બેન ને મેં રૂબરૂપ પણ ઘણી વાર કીધું છે, બધા સભ્ય મળી, અમે બધા સભ્ય મળીને 2-3 વાર પણ કીધું છે કે ભાઈ આ કામ થવું જોઈએ. પંચાયત ની વસ્તુ છે, છતાંય પંચાયત માં નથી. કેમ હું પૂછી શકું છું? કેમ એવી રીતે કેમ કરવામાં આવે છે કે અમારી અરજી ને કેમ? બેન, વિનય નુજ, માંડવી, કચ્છ, ગોધરા ગામ, કાંધી લેવલજી સરસી. બેન, તમે શું કહેવા માંગો? હું કઈ નહીં, આ જે છે આપણે લાવી દઈશું, જેની જોડે હશે ને એમની જોડે. બેન, આ બેન એમ કે છે, ચેરમેન બેન શ્રી, કે 1.5 વર્ષ થઈ ગયું આ વસ્તુ કેમ નથી, એમ એના માટે તમે શું કહેવા માંગો છો? 1.5 વર્ષ થી ના હોય તો આપણે જે તે સમય કહેવું જોઈએ ને, 1.5 વર્ષ પહેલા તો આપણે ત્યારે જ લાવી દેત એમ. માલિકી છે તો એ તો પંચાયત માં હોવી જોઈએ ને. આજે હું છું, કાલે બીજું કોઈ કરશે. બેન, તમે શું કેવા માંગો? કઈ નઈ, આપડે જેની જોડે હશે એમની જોડે લાવી દઈશું. બેન, 1.5 વર્ષ થઈ ગયું એટલે માટે બેન, એનું મને ખાલી લાયો માં જવાબ આપો ને બેન. જે છે આપણે જેની જોડે હશે એમની જોડે લાવી દઈશું એમ સરપંચ ને કહી. બેન, 1.5 વર્ષ થઈ ગયો એટલા માટે. હા હા, કેટલા દિવસ ની અંદર થઈ જશે? થઈ જશે જેમ બને એમ જલ્દી. વનિતા બેન, શ્રીમતી વનિતા બેન, જે કન્નડ ચેરમેન ન્યાય સમિતિ, ગામ મેરાઉ, તાલુકો માંડવી, કચ્છ. મારું હું અહીંયા ચેરમેન છું, છતાંય મારું અહીંયા કાંઈ ચાલતું નથી. તલાટી ને સરપંચ પોતાવાળી બહુ કરે છે. અત્યારે વાવાઝોડામાં પણ મારી કાંઈ પૂછા નથી કરી, અને ગમે એ કામ પોતાની રીતે કરે છે. અમે 4 સભ્યની એ બહુમતી છે, છતાંય પણ અમારે 4 સભ્ય ને ખબર નથી, છતાંય બધા કામ પોતાની રીતે કરે છે. હવે આ વિનય એ ન્યૂઝ દ્વારા આજે હું પગલું લેવામાં આવી છે કે આવી રીતે ન ચાલે. વિનય ન્યૂઝ માધ્યમ દ્વારા આભાર માનું છું એમનો, વિનય ન્યૂઝ દ્વારા આભાર એનો આભાર માનું છું કે આજે અમારા સાથે રહીને અમને સપોર્ટ કરે છે. અને મારી વાત કર, મને મોકો મળ્યો આ વાત કરવાનો, મને મોકો મળ્યો. અને તલાટી અને સરપંચ પોતાની મનમાની કરે છે અને અમારું કાંઈ ચાલતું નથી. મીટિંગ હોવા છતાંય પણ સરપંચ ભાગી ગયા. આજે મીટિંગમાં અમને બોલાવ્યા અને અમે મીડિયાને બોલાવ્યા તો એ લોકોએ મીડિયાને જોઈને ભાગી ગયા. તો એ મીડિયા દ્વારા મીડિયાને કેમ જવાબ નથી આપી શકતા? મીડિયાને એને જવાબ આપવો જોઈએ ને. કેમ મીડિયા જોઈને મીડિયાને ભાગી ગયા? એ ના ચાલે ને. પંચાયતના સાધનો છે એ પંચાયતમાં નથી, તો એ પોતે લઈ જાય છે પોતાના ઘરે અને પોતે ઉપયોગ કરે છે. પંચાયતમાં હોવા છતાંય પણ પંચાયતને કાંઈ ઉપયોગી નથી, તો એ સાધનો મને જોઈશે. મેં 2 થી 3 વાર મૌખિકમાં કીધું છે, લેખિતમાં કીધું છે, અને આજે હું મીડિયા દ્વારા આ કહું છું કે મને આ સાધનો જોઈશે. અને સાયકલ કચરાની મોટરનો પાઇપ છે,